सरदार पटेल एजुकेशन इंस्टिट्यूट संचालित श्री गज्जीभाई जी सुतरिया प्राथमिक शाला में हूँ शियाळ हर्षा आपनो हार्दिक स्वागत करू छू। धोरण बे विषय सामान्य ज्ञान पाठ एक आपणी टेवो तास बे। विद्यार्थी मित्रों आपणे तास एक नी अंदर यूनिट एक थी चार नो अभ्यास कर्यो हतो। यूनिट एक नी अंदर प्रश्न नंबर एक नीचेना प्रश्नना उत्तर हा के नामा लखो, एटले के आपणे दरेक प्रश्नना जवाब आपणे हा के नामा लख्या हता। त्यारबाद यूनिट बे नी अंदर पण आज सूचना हती के नीचेना प्रश्नना उत्तर हा के नामा लखवाना हता, जे आपणे लख्या खरुं ने। त्यारबाद यूनिट त्रण नीचेना प्रश्नना उत्तर एक एक शब्द में लखो, आ प्रश्न नंबर बे छे, खरुं ने। तो आपणे एक शब्द में दरेक प्रश्नना जवाब लख्या हता। यूनिट चार नी अंदर पण आपणे दरेक प्रश्नना जवाब एक शब्द में लख्या हता, खरुं ने। तो विद्यार्थी मित्रों आजे आपणे यूनिट पांच छ सात आठ नौ नो अभ्यास करवाना छे। तो यूनिट पांच नी अंदर नीचेनी खाली जगह पूरो, एटले के केटली खाली जगह आपी छे जे आपणे पूरवानी छे। चलो पहली खाली जगह छे, आपणे रोज सवारे खाली जगह करवी जोईए। तो रोज सवारे शुं करवुं जोईए, तो के कसरत, खरुं ने। तेथी आपणे अहीं कसरत लखीशुं। त्यारबाद आपणे पेशाब करवा खाली जग्यानो उपयोग करवो जोईए, तो तमने दरेकने खबर छे। तेथी आपणे अहीं मुतरडी लखीशुं। मुतरडीने अंग्रेजीमां टॉयलेट कहेवाય છે, ખરું ને। ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા, આપણે રોડ ઓળંગવા ખાલી જગ્યા ક્રોસિંગનો ઉપયોગ કરવો જોઈએ। તો દરેક બાળકો જ્યારે તેના માતાપિતા સાથે બહાર જાય છે, રસ્તો ઓળંગતા હોય ત્યારે ક્રોસિંગનું નિશાન આપ્યું હોય છે, જે તમે અહીં બાજુમાં આપેલા ચિત્રમાં જોઈ શકો છો કે એક બાળક છે જે રસ્તો ઓળંગવા માટે ઝીબ્રા ક્રોસિંગનો ઉપયોગ કરે છે। તેથી આપણે આ ખાલી જગ્યામાં ઝીબ્રા એમ લખીશું। ત્યારબાદ ચોથી ખાલી જગ્યા, આપણે એકબીજાના કામમાં શું કરવું જોઈએ, તો કે મદદ, ખરું ને। તો આ ખાલી જગ્યામાં આપણે મદદ લખીએ। ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા, આપણે નિયમિત દફતરમાં વિષયવાર ખાલી જગ્યા ભરવી જોઈએ। તો તમે જ્યારે શાળાએ આવો ત્યારે તમે વિષયવાર શું નાખશો, તો કે ચોપડીઓ, ખરું ને। તેથી આ ખાલી જગ્યામાં ચોપડીઓ લખીશું। ત્યારબાદ યુનિટ છની અંદર આપેલી ખાલી જગ્યાઓ જોઈએ, આપણે કચરો ખાલી જગ્યામાં નાખવો જોઈએ। તો આપણા ઘરે પણ કચરાપેટી છે, શાળામાં પણ કચરાપેટી છે, તો આપણે કચરો હંમેશા કચરાપેટીમાં જ નાખીએ છીએ, ખરું ને। તેથી આપણે અહીં કચરાપેટી લખીશું। ત્યારબાદ સાતમી ખાલી જગ્યા, જમતા પહેલાં આપણે ખાલી જગ્યા ધોવા જોઈએ। તમે દરેક બાળકો જમો છો તે પહેલાં શું કરો છો, તો કે હાથ અને પગ ધોઈએ છીએ, ખરું ને। તેથી આપણે આ ખાલી જગ્યામાં હાથ પગ તેમ લખીશું। ત્યારબાદ આઠ, આઠમી ખાલી જગ્યા, આંગણે આવેલા મહેમાનને આપણે ખાલી જગ્યા આપવો જોઈએ। હવે તમારા ઘેર કોઈ મહેમાન આવ્યું હોય તો તમે શું કરો, તો તમે તેને આવકારો છો, ખરું ને। તો આપણે અહીં આ ખાલી જગ્યામાં આવકાર લખીશું। ત્યારબાદ નવમી ખાલી જગ્યા, માંદા માણસોની આપણે ખાલી જગ્યા રાખવી જોઈએ। તો માંદા એટલે કે બીમાર માણસો છે, તેને આપણે શું રાખવી જોઈએ, તો કે સાર સંભાળ, ખરું ને। તો અહીં આ ખાલી જગ્યામાં સાર સંભાળ લખીશું। ત્યારબાદ ખાલી જગ્યા નંબર દસ, ઘર આંગણે આપણે છોડ અને ખાલી જગ્યા ઉછેરવા જોઈએ। તો આપણા ઘર આંગણામાં છોડ અને બીજું શું હોય, તો કે ઝાડ, તો આપણે અહીં ખાલી જગ્યામાં ઝાડ લખીશું। આમ આપણે પ્રશ્ન નંબર ત્રણ નીચેની ખાલી જગ્યાઓ પૂરો તે પૂર્ણ કર્યું। હવે આપણી યુનિટ સાતની અંદર પ્રશ્ન નંબર ચારનો અભ્યાસ કરશું। નીચેના વાક્યો સામે ખરાની કે ખોટાની નિશાની કરો। તો અહીં કેટલાક વાક્યો આપ્યા છે,
તે સાચા છે તો તેની સામે સાચાની, અને જો ખોટા હોય તો ત્યાં તેની સામે ખોટાની નિશાની કરવાની છે। તો ચાલો આપણે આ દરેક વાક્યની સામે ખરા અને ખોટાની નિશાની કરીએ। આપણે શાળામાં સ્વચ્છતા રાખવી જોઈએ, તો તમે કહેશો હા ખરું ને, તેથી આપણે અહીં સાચાની નિશાની કરશું। ત્યારબાદ બીજું, આપણને શાળામાંથી મળેલી બીજા કોઈની વસ્તુઓ ઓફિસમાં આપી દેવી જોઈએ। આ નિયમ જે છે આપણી શાળામાં પણ છે, એટલે કોઈને જો કોઈની વસ્તુ મળી હોય તો તે શિક્ષકને આપી દે છે, તેથી આપણે અહીં સાચાની નિશાની કરીશું। ત્યારબાદ આપણે શાળામાં તોફાન કરવું જોઈએ, તો તમે શાળામાં તોફાન કરવાઓ છો તો કે નહીં, ભણવા માટે ખરું ને, તેથી આપણે અહીં ખોટું કરીશું। ત્યારબાદ ચાર નંબર, આપણે ઘરે નિયમિત વાંચન કરવું જોઈએ, તો તમે ઘેર નિયમિત વાંચન કરો છો, જો કરતા હો તો અહીં સાચાની નિશાની કરવાની છે। ત્યારબાદ પાંચમું, આપણે એકબીજા સાથે વાતચીતમાં ઝઘડો કરવો જોઈએ, એટલે કે બીજા સાથે જ્યારે વાતો કરતા હોય ત્યારે ઝઘડવું જોઈએ તો કે ના, શાંતિથી વાત કરવી જોઈએ ખરો ને, તેથી આપણે અહીં ખોટું કરશું। ત્યારબાદ છઠ્ઠું વાક્ય, આપણે એકબીજા સાથે શાંતિથી વાતચીત કરવી જોઈએ, બરાબર ને, તો અહીં આપણે સાચાની નિશાની કરીશું। ત્યારબાદ સાતમું, આપણે દેશના સમાચાર જાણવા માટે છાપું વાંચીએ છીએ ખરું ને, તો દરેક વ્યક્તિ છે દરેકના ઘેર છાપો આવતો હશે અને દરેક વાંચતા પણ હશે, તેથી આપણને આપણા દેશની માહિતી આપણને મળી રહે ખરું ને, તેથી સાતમી સામે આપણે સાચાની નિશાની કરીશું। ત્યારબાદ આઠ નંબર, આપણે ફૂટપાથ પર ચાલવું જોઈએ, રસ્તાની બાજુમાં આવેલ ફૂટપાથ પર આપણે હંમેશા ચાલવું જોઈએ ખરું ને, તેથી આપણે અહીં સાચાની નિશાની કરીશું। ત્યારબાદ નવમું વાક્ય જોઈએ, આપણે ટીવી બહુ જોવું જોઈએ, તો આપણે બહુ ટીવી જોવાય નહીં, જો વધારે ટીવી જોઈએ તો આપણી આંખને નુકસાન થાય ખરું ને, તેથી બહુ ટીવી જોવાય નહીં, તો અહીં આપણે ખોટાની નિશાની કરીશું। ત્યારબાદ દસમું વાક્ય, આપણે રોડ પર દોડાદોડી કરવી જોઈએ, તો રોડ પર દોડાદોડી કરાય, તમે કહેશો નહીં, જો રોડ પર આપણે દોડાદોડી કરીએ તો આપણે કોઈ વાહન સાથે આપણો અકસ્માત થઈ જાય ખરું ને, તેથી દસમા વાક્યની સામે આપણે ખોટું કરીશું। ત્યારબાદ દરેક વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તક પાના નંબર છ ખોલશે, ત્યાં યુનિટ આઠ આપ્યું છે, પ્રશ્ન નંબર પાંચ, માંગ્યા મુજબ બે બે નામ લખો, એટલે કે અહીં આપણને બે આપ્યો છે, વંદનને પાત્ર બે વડીલો અને તમારી બે સારી ટેવો, આ દરેકના આપણે બે બે નામ લખવાના છે। તો ચાલો પહેલું, વંદનને પાત્ર બે વડીલો કોણ, તો કે બા બાપુજી, એટલે કે મમ્મી પપ્પા ખરું ને। ત્યારબાદ બીજું, તમારી બે સારી ટેવ, એટલે કે તમારી સારી બે ટેવ કઈ છે, જે તમારે અહીં લખવાની છે, તો દરેકને સ્વચ્છતા અને વાંચન કરવું ગમતું હશે, તો એકમાં સ્વચ્છતા લખીશું અને બીજામાં વાંચન, તો આપણે આ બે બે નામ લખ્યા। ત્યારબાદ યુનિટ નવ, નીચેના બંધ બેસતા જોડકાઓ રચો, અહીં આપણને અ અને બ વિભાગ આપ્યો છે અને વચ્ચે તેનો જવાબ લખવાનો છે, તો ચાલો પહેલાં અ વિભાગ વાંચીએ, શાળા, બે માતા પિતાને, ત્રણ પશુ પંખી ઉપર, ચાર પ્રાર્થનાથી, પાંચ સારી ટેવ, અને બ વિભાગમાં તો કે એક શાળાની શરૂઆત થાય, બે દયાભાવ રાખવો, ત્રણ જ્ઞાનનું મંદિર, ચાર અપશબ્દ ન બોલવા અને પાંચ વંદન। તો આપણે ચાલો આપણે આ જોડકાના સાચા જવાબો બ વિભાગમાં જોઈએ, જેમ કે અ વિભાગમાં શાળા આપ્યું છે, તો શાળા શું છે, તો કે જ્ઞાનનું મંદિર, તો એક છે ત્યાં આપણે જ્ઞાનનું મંદિર લખીશું। ત્યારબાદ બીજું, માતા પિતાને તો શું કરવું જોઈએ, વંદન કરવા જોઈએ, એટલે કે પાંચ નંબરનું છે જે બેમાં લખશું વંદન કરવા,
ત્યારબાદ ત્રીજું પશુ પંખી ઉપર, તો કે બ વિભાગમાં આપણે શું કરશું, તો કે દયાભાવ રાખવો, બરાબર ને? તો આપણે અહીં જવાબ દયાભાવ રાખવો લખીશું. ત્યારબાદ ચાર, પ્રાર્થનાથી શું થાય, તો કે શાળાની શરૂઆત થાય છે, ખરું ને? આપણે શાળાએ આવીએ છીએ ત્યારે સૌ પ્રથમ પ્રાર્થના બોલવામાં આવે છે, એટલે કે શાળાની શરૂઆત. ત્યારબાદ પાંચ નંબર, સારી ટેવ, તો કે અપશબ્દ ન બોલવા, ખરું ને? તો આમ આપણે આ જોડકું લખ્યું, બરાબર ને? તમને આ દરેકને સમજાઈ પણ ગયું હશે, બરાબર? શાળામાં તો કે જ્ઞાનનું મંદિર છે, માતા પિતાને તો કે વંદન કરવા જોઈએ, ત્રણ પશુ પંખી ઉપર તો કે દયાભાવ રાખવો જોઈએ, પ્રાર્થનાથી તો કે શાળાની શરૂઆત થાય છે, અને પાંચ સારી ટેવ એટલે કે અપશબ્દ ન બોલવા. તો દરેકને યુનિટ 9 સમજાઈ ગયું હશે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ તાસ અહીં પૂર્ણ કરીએ છીએ અને આ પાઠ પણ અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું ત્યારે હવે પછીનો પાઠ, પાઠ નંબર 2 નો અભ્યાસ કરીશું.